મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા પ્રાંતિજથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશોએ વાહન ચાલકોએ નેશનલ હાઈવે 48 ચક્કાજામ કર્યું. હાઈવે બ્લોક કરતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી. બીજા દિવસે પણ નેશનલ હાઈવે 48 ચક્કાજામ કરવામાં આવ્યો. ખાડા ખડિયાવાળો રોડને લઈ અને સામાજિક કાર્યકર અનિલ પટેલ રસ્તા વચ્ચે ખાટલો નાખી અને બેસી ગયા. રિક્ષા ચાલકો વાહન ચાલકો નવાદરા રહીશો રસ્તા ઉપર આવી ચક્કાજામ કર્યો. પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કર્યું. પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખી અને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે અટકાયત કરી લઈ ગયા. મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા પ્રાંતિજથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશોએ વાહન ચાલકોએ નેશનલ હાઈવે 48 ચક્કાજામ કર્યું. હાઈવે બ્લોક કરતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી. બીજા દિવસે પણ નેશનલ હાઈવે 48 ચક્કાજામ કરવામાં આવ્યો. ખાડા ખડિયાવાળો રોડને લઈ અને સામાજિક કાર્યકર અનિલ પટેલ રસ્તા વચ્ચે ખાટલો નાખી અને બેસી ગયા. રિક્ષા ચાલકો વાહન ચાલકો નવાદરા રહીશો રસ્તા ઉપર આવી ચક્કાજામ કર્યું. પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કર્યું. પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખી અને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે અટકાયત કરી લઈ ગયા. રસ્તા રોકવાનું કારણ માત્ર એ હતું કે હાઈવે 3 રસ્તા ચિલોડાથી માંડી રતન સુધીનો રસ્તો હાઈવે નેશનલ હાઈવે તૂટી ગયો છે. એની રજૂઆત કેટલાય સમયથી મેન્ટેનન્સ વિભાગને નેશનલ ઓથોરિટીને મેં કરેલી, સ્થાનિક પોલીસને પણ કરેલી, કલેક્ટરને પણ જાણ કરેલી. આમાં કેટલાય અકસ્માત થયો, કેટલી ગાડીઓ પણ ડેમેજ થાય છે અને હાઈવે 3 રસ્તા પણ આથી એવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ સતત એક જાડી ડસ્ટ ઉડ્યા કરે છે. એના કારણે બાજુમાં રેસિડેન્ટ જોનની અંદર બાળકો બીમાર થાય છે. એના માટે એ દીકરીઓએ કાલે રોડ ઉપર ઊભા રહીને એનો વિરોધ પણ કરેલો. મને એવું લાગ્યું આટલું કરવાથી આ નઠોર તંત્રને કોઈ પડી નથી, ન છૂટકે મારે વિરોધ કરવાની ફરજ પડી. ગાંધી જુદા માર્ગે મારે ખાટલો લઈને રોડ ઉપર ઊંઘવાની ફરજ પડી, જેથી કરીને ટ્રાફિક રોકાય અને ટ્રાફિક રોકાય તો પ્રજા અને સરકારને ખબર પડે કે પ્રજાની અંદર જાગૃત લોકો છે અને વિરોધ કરી રહ્યા છે. એટલે આ રસ્તાનું નિવારણ તાત્કાલિક થાય અને નહીં થાય તો ફરીથી આ હાઈવે ફરીથી એક વખત બ્લોક થશે.